અને હવે જામનગર શહેરનો વારો, જામનગર શહેરની વાત કરવી છે. સરકારી કચેરીઓની બહાર માખીઓની જેમ મંડરાઈ રહ્યા છે એજન્ટો. જી હા, આપે જોયું અરજદાર આવ્યો છે અને તેની ટ્રેપમાં ફસાયો નથી. જો અરજદાર પોતાની રીતે કામ કરાવવા જાય તો તેને ચપ્પલ ઘસાઈ જશે. ત્યારે ઓફિસમાં બેઠેલા બેઈમાન બાબુઓ તેનું કામ નહીં કરે, પૂરું નહીં કરી આપે. પરંતુ જો આજ માટે આ કામ માટે ભ્રષ્ટ બાબુઓ માટે કામ કરતો એજન્ટ પાસે, એજન્ટ તેની પાસે જશે તો ચપટીમાં તમારો રસ્તો આસાન બની જશે અને એક જ ધક્કામાં તમારું કામ પણ થઈ જશે. સરકારની આંખોમાં ધૂળ નાખતા ભ્રષ્ટાચારીઓ કેવી રીતે પારદર્શક વહીવટના નારાને ખોખલો કરી રહ્યા છે, જુઓ જામનગરના ઝી 24 કલાકના આ સ્ટિંગ ઓપરેશનના. એજન્ટો અને ભ્રષ્ટ બાબુઓની મિલીભગતનો પર્દાફાશ. સરકારી કચેરીઓ બહાર મોં ફાડીને બેઠા છે એજન્ટો. ના નિયમ નડે, ના લાઈન, રૂપિયા આપો તો કામ થશે. સરકારી કચેરીઓમાં તૂટી પગાર સાથે એસી અને કારની સુવિધા ભોગવતા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કચેરી બહાર ગાત લગાવીને બેઠા તેમના એજન્ટોની મિલીભગત સામાન્ય પ્રજા લૂંટાઈ રહી છે. જામનગરની કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, તમારે કામ કરાવવું હોય તો લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે. તમને તારીખ પર તારીખ મળશે, પરંતુ કામ થવાની કોઈ ગેરંટી નથી. પરંતુ જો અધિકારીઓ માટે કામ કરતા એજન્ટોને રોકડા આપો તો ચપટીમાં જ કામ થવાની ગેરંટી. રૂપિયા આપો એટલે ના તો નિયમ નડશે, ના લાઈનમાં ઊભા રહેવું પડશે, ના કોઈ દસ્તાવેજ ખૂટશે. ભ્રષ્ટ સરકારી બાબુઓ અને તેમના એજન્ટોએ જનતાના કામ સુવ્યવસ્થિત રીતે આખી સિસ્ટમ ઊભી કરી છે. શહેર જામનગર, સ્થળ મહેસૂલ સેવા સદનની બહાર એજન્ટ મહિલા. ઝી 24 કલાકે હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનમાં એજન્ટો અને ભ્રષ્ટ બાબુઓની મિલીભગતની વરવી વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે. પછી બેન ન મળે તો 1000 પાણી થાય અમારા કામ થાય. શહેર જામનગર, સ્થળ મહેસૂલ સેવા સદનની અંદર એજન્ટ ચા વેચના. પૈસા લઈને કામ કરતા બેમાન બાબુએ જનતાનું કામ કરવા માટે તો એજન્ટો રોક્યા છે, પરંતુ હદ તો ત્યારે થઈ કે જ્યારે સેવા સદનમાં ચા વેચનાર વ્યક્તિનું પણ સાહેબ સુધી સેટિંગ સામે આવ્યું. એટલે કે ભ્રષ્ટ બાબુઓ માટે ચા વાળો પણ એજન્ટની ભૂમિકામાં છે. ભાઈ બંધ તો કેટલા લઈએ? 300 રૂપિયા. પછી ના થાય તો આપણા 300 ગટર ને થઈ જાય. કેટલા દો? 300 કાઢી દે ને. હા, કોણ છે સાહેબ? પછી ના નીકળે તો આને હો આવક નો દાખલો અર્જન્ટ છે. ઉભો રહેવાનું લાઈન માં એમ પૈસા ત્યાં દેવાના કે પછી તને દઈ દે એને એને ચા પાણીને દઈ દે. લાઈન માં નહીં ઉભા રહ્યો. શહેર જામનગર, સળ લાલ બંગલો,
જામનગરમાં માત્ર સેવા સદનમાં જ આવી સ્થિતિ છે એવું નથી, લાલ બંગલા વિસ્તારમાં પણ ન્યાય મંદિરની બાજુમાં જ ભ્રષ્ટાચારનું ખેલ ચાલી રહ્યું છે। તમે જામનગરના હોય કે પછી બહારના, તમારી પાસે ડોક્યુમેન્ટ હોય કે ના હોય, બસ રૂપિયા આપો તો કામ કરવા માટે એજન્ટો તૈયાર છે। હવે તમારા કાગળિયામાં પરમિટ ક્યાંની તમારી છે? પરમિટ અહીંયા છે જ નહીં કઈ। અરે રાજસ્થાનમાં પરમિટ તમારી છે ને? રાજસ્થાનમાં પરમિટ હતી પણ પછી મેં નામ છેકાવી નાખ્યું ત્યાંથી। હા તો એ કમી દાખલા ગયા, એ નથી મળી રહ્યું યાર, ક્યાં રાખ્યા મેં એ નથી દેખાડી રહ્યું। તમે તો ઓનલાઈન પણ ચેક કરશો તો મારું નામ નહીં મળે તમને એમાં। એમને ન મળે તો પછી એમ કહે ને કે તમારી પરમિટ ક્યાં ધરાવતા હશે તો પરમિટ તો બતાવે ને। હા પણ આધાર કાર્ડ સર્ચ કરે ને, સાંભળો મારી વાત, આધાર કાર્ડ સર્ચ કરે ને કે તમે પરમિટ ઓટોમેટિક બંધ હોય ને તો બતાવે, ચાલુ હોય તો બતાવે। ઠીક છે તો હું તમને આવું છું તો આધાર કાર્ડ જોઈ લેજો તમે મારું। તમે આધાર કાર્ડ તો અત્યારે અહીં લાલ બગલે છો મામા ડેરી પાસે, અહીંયા આવી જાઓ બરાબર છે, અને તમે મને કાગળ બતાવો ભાઈ, હું તમને ખર્ચો કહું। આમાં જો 4-5 હજાર ખર્ચ થાય, ઓછા થાય વધી જાય કઈ નક્કી નહીં, બરાબર છે। અને કેટલો ટાઈમ થશે? અને 1.5 મહિનો લાગશે। 1.5 મહિનો લાગશે? હા, બાર કોટે પરમિટ બનાવવાની આવે રાજકોટ ગાંધીનગર થી ઓનલાઈન થાય। ઓકે, તો 4-5 હજાર તો બધા માટે છે ને, મારા માટે શું સ્પેશિયલ કરી દીધી? હા પણ બધા માટે તો છે, તમારું બહાર નું છે એટલે માયા કરવું એટલે એ બધો ખર્ચો તો થાય ને, પૈસા છે ને 50% આપવા, 50% થઈ જાય ત્યારે। દૂર દૂર ગામડાઓમાંથી લોકો સેવા સદનમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકના દાખલા સહિતના સરકારી દસ્તાવેજો માટે ધક્કા ખાઈને થાકી જાય છે, પરંતુ તેમનું કામ થતું નથી। આખો દિવસ લાઇનમાં ઊભા રહે તો પણ વારું ન આવે, પરંતુ ભ્રષ્ટ બાબુઓના પાપે એજન્ટોના શરણે પહોંચી જાઓ તો કામ તાત્કાલિક થઈ જાય। સવાલ એ છે કે સ્વચ્છ વહીવટના દાવો કરતી સરકાર આ સિસ્ટમને ક્લીનઅપ ક્યારે કરશે? લોકોની પરસેવાની કમાણી ચાવ કરતા એજન્ટો અને બેમાન બાબુઓની જુગલબંધી ક્યારે નાબૂદ થશે? સરકારી કચેરીઓમાં એજન્ટ રાજ બેફામ બની રહ્યું છે, ત્યારે જામનગરમાં G24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને જે G24 કલાકની ટીમ છે એ જામનગરના મહેસૂલ સેવા સદન ખાતે પહોંચી, આપણી દ્રશ્યોમાં જોશો કે અહીં પણ જે છે એજન્ટ રાજ ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અહીં જે બારે બેસતા લોકો કે જે જરૂરિયાતમંદ અને તકલીફવાળા લોકો હોય તાત્કાલિક જે છે આવકના દાખલા કે અન્ય સરકારી કામો માટે જે છે પૈસા લઈ અને તેને દાખલા કાઢી દેવામાં આવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોશો અહીં બારે બેસેલા ઘણા લોકો છે કે જે આવા કામથી હોય છે અને 400-500 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધી લઈ અને આવકના દાખલા કઢાવી દેવા સહિતની જે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ નીતિ અહીં અપનાવવામાં આવી રહી છે અને G24 કલાકના ઓપરેશન એજન્ટમાં જે છે આપ મહત્વનું જોશો કે આવા ખુલાસા થઈ રહ્યા છે। આજ જે મહિલા ઊભા છે આપ હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે મહિલા છે તેને જ્યારે અમે સ્ટિંગ કરવા આવ્યા ત્યારે 1000 રૂપિયાની માંગણી કરી હતી, આપ જોશો આ દ્રશ્યમાં તે પહેલા મહિલા જઈ રહ્યા છે, પહેલા 1000 રૂપિયાની જેમણે વાત કરી, પરંતુ તેમણે કીધું કે એના પતિને પૂછીને આવશે અને આવા બહાના કાઢીને વાતને દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે આવા એજન્ટો જે સરકારી કચેરીઓ બહાર ક્યાંક ને ક્યાંક ફરી રહ્યા છે અને સરકારી કામોમાં જે અધિકારીઓને કર્મચારીઓને પણ મિલી ભગતના કારણે ક્યાંક ને ક્યાંક આ કામો શક્ય બનતા હોય છે, ત્યારે G24 કલાકના ઓપરેશન એજન્ટમાં જે છે મહત્વની અને ચોંકાવનારા ખુલાસાઓ અહીં મહેસૂલ સેવા સદન ખાતે જોવા મળ્યા છે। મહેસૂલ સેવા સદન કે અહીં જે છે ખાસ કરીને આવકના દાખલા સહિત જીવનની તમામ જરૂરિયાત વસ્તુઓ માટે લોકો આવતા હોય છે, એક તો પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને એવા સમયે ક્યાંક ને ક્યાંક એજન્ટ રાજના પગલે જે છે આવતા અરજદારોને 500-1000 રૂપિયા જેવી તગડી ફી આ લોકોને આપીને આવા જે છે કામ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે આવા એજન્ટો અને ખાસ કરીને આવા એજન્ટોને સપોર્ટ આપતા જે છે અધિકારીઓ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ। મુસ્તાક દલ, G24 કલાક, જામનગર।